वीएस होस्पिटल 189 करोड़ बजेट मंजूर थयु छे। वीएस होस्पिटल व्यवस्था मंडळे मंजूरी आपी जूनी बिल्डिंग रिट्रोफिटिंग करवानुं आयोजन। ट्रोमा सेंटर नर्सिंग स्कूल टेरेस पर सोलार पेनल लगावामां आवशे। 15 लाख रूपियाना खर्चे सोलार पेनल लगावाशे। वीएस की जूनी बिल्डिंग अंगे कोर्ट केस पेन्डिंग छे, ज्यां कोर्टना चुकादा मुजबनो निर्णय करीशुं। एमजी लाइब्रेरी 15.83 करोड़ बजेट मंजूर करायु। लाइब्रेरी में 80 लाख खर्चे नवीन आयोजन सामिल थया छे। 7 लाख थी वधुना पुस्तकों आरएफआईडी सिस्टम थी सज्ज कराशे। 22,000 सभासदों डेटा 30 लाख खर्चे आरएफआईडी सिस्टम थी सज्ज कराशे। ई रिसोर्सेस सब्सक्राइब्स 5 लाख रूपयानी जोगवाई। साहित्य प्रेमीओ माटे रूपया 21 लाख नवा पुस्तकों उमेराशे। વીએસની અંદર ડીએનબી અને દ્વારા રૂપિયા 4 કરોડનો અંદર સુધારો રાખવામાં આવ્યો છે। આ ડીએનબી દ્વારા પીજીના વિદ્યાર્થીઓ એમબીબીએસના વિદ્યાર્થીઓની 35 થી 40 સીટો નવી ઊભી થશે। 4 કરોડનું એનું અંદર આયોજન કરવામાં આવેલું છે। મેડિકોલિંગલ કેસ દ્વારા એસ્ટાબ્લિશમેન્ટનું રેડક્રોસ ડિજિટલાઇઝન કરવા માટે રૂપિયા 50 લાખનું આયોજન કરવામાં આવેલ છે। હોસ્પિટલની હયાત બિલ્ડિંગને રિનોવેશન કરવા માટે 1 કરોડ 10 લાખનું અંદર આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને નર્સિંગ સ્કૂલના ટેરેસ પર સોલાર પેનલ લગાવવાનું આયોજન કરવામાં આવેલું છે, જેના કારણે વીજળીના બિલ આવતા છે એમાં મોટા બિલ આવતા એમાં રાહત થઈ શકે। તો એમસી સંચાલિત એએમટીએસનું 574 કરોડનું બજેટ મંજૂર। ટ્રાન્સપોર્ટ મેનેજરે મૂકેલા ડ્રાફ્ટ બજેટને શાસકોએ કર્યું મંજૂર। 559.90 રેવન્યુ અને 750 કરોડ મળી કુલ 567 કરોડનું બજેટ। ભાજપના શાસકોએ એમટીએસની સંખ્યા વધારવા પ્રાવધાન કર્યું છે। 100 ઇલેક્ટ્રિક 200 રેગ્યુલર મળી કુલ 1,109 બસ દોડાવવાનું આયોજન છે। નાણાં પંચની ગ્રાન્ટમાંથી 50 નવી બસ ખરીદવાનો નિર્ણય લેવાયો છે। એએમટીએસના ટર્મિનલ પર સોલાર પેનલ લગાવી ખર્ચ બચાવવા પ્રાવધાન। એસપી રિંગ રોડના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવા ડેપો બનાવાશે। કોર્પોરેટર એમપી એમએલએની ગ્રાન્ટમાંથી નવા ડેકોરેટિવ સ્ટેન્ડ બનાવાશે। અસલાલીથી સનાથલ વૈષ્ણોદેવીથી જુંડાલ સુધી નવા રૂટ શરૂ થશે। એએમટીએસમાં દિવ્યાંગો માટે વિનામૂલ્યે મુસાફરીની જોગવાઈ છે। બસના ભાડામાં કોઈ ફેરફાર નહીં। ચાંદખેડામાં નવું બસ ટર્મિનલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાન્સપોર્ટ મેનેજરશ્રીએ 2023-24 બજેટ 567 કરોડ રૂપિયાનું રજૂ કરેલું, જેમાં અમારી ટ્રાન્સપોર્ટ કમિટીએ 7 કરોડના વધારા સાથે 574 કરોડ રૂપિયાનું બજેટ આજે મંજૂર કર્યું છે। આ બજેટમાં અમે ખાસ કરીને મહિલાઓ માટે અમદાવાદ શહેરના જે ઝોન છે એ ઝોનની અંદર દરેક ઝોનની અંદર એક મહિલા બસ નોકરીના સમય દરમિયાન પીક અવર્સમાં આયોજન કરવાનું અમે વિચાર્યું છે। દિવ્યાંગ બાળકો માટે, દિવ્યાંગ ભાઈ બહેનો માટે ફ્રી પાસ આપવાનું પણ એક આયોજન કર્યું છે। સેફટીને ધ્યાનમાં લઈ અને અમારા બસ ટર્મિનસો ઉપર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવશે, સોલાર પેનલની વ્યવસ્થા કરવામાં પણ આવશે।